ભુજના શક્તિધામમાં છેલ્લા 14 વર્ષથી નવરાત્રિનું ભવ્ય આયોજન થાય છે. આઠમ અને દશમના ખાસ બહેનો દ્વારા તલવાર રાસ યોજાય છે. હાથમાં ચમકતી તલવાર જોઈ અને માતાજીનો ગરબો યાદ આવી જાય છે. હેરણ ચંડી દુર્ગા ચામુંડા કરતા સૌની રખવાડી. મારું નામ સોઢા ધ્રુવીબા કિશોરસિંહ છે. હું મૂળ કોટા રોહાની રહેવાસી છું, પણ અત્યારે રાજપૂત કન્યા છાત્રાલયમાં કોલેજમાં અભ્યાસ માટે આવી છું. આ છાત્રાલયમાં ઘણી બધું ક્ષત્રિયનું કલ્ચર શીખવા મળે છે કે આપણી સંસ્કૃતિ શું હતી. બીજી હવે જોઈ રહ્યા છે કે જેમ આધુનિક યુગ વધતું ગયું છે તેમ સંસ્કૃતિ બધી ભૂલાતી ગઈ છે. પણ આ ચેતના બાબા માસીબાને લીધે અમને પોતાનું આમ કહેવાય ને કે પોતાનું આમ ઇતિહાસ જાણવા મળે કે આપણી દીકરીઓ કેવી હતી. અત્યારે તો બધા આમ કે મોડલ જમાના, આપણું સંસ્કૃતિ જ આપણે આમ ગર્વ અનુભવીએ છીએ. અને તલવારસનું કહીએ તો દરબારના લોહીમાં જ તલવાર છે, એને પકડો શીખવાની જરૂર નથી હોતી. જન્મજાત પોતે નાના નાના દીકરાઓ ફેરવે છે. બીજી કોઈ ગરબીમાં જોઈએ તો ક્યાં સેફ ફીલ નથી થતું, પણ અહીંયા અમે આમ છૂટથી મન ખોલીને રમી શકીએ છીએ. કોઈ ભય નહીં, કોઈ બીક નહીં, અને શરમ જેમાં માત્ર રાજપૂત ક્ષત્રિય મહિલાઓ માટે જ ગરબા રમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. કુમારિકાઓ માટે દરરોજ અવનવા રાઉન્ડ યોજવામાં આવે છે. પારિવારિક રીતે પ્રથમ આરતી સાથે નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. રાજપૂત ક્ષત્રિય સમાજના સંસ્કારો મર્યાદાઓ સાથેનું તેમજ પરંપરા સાથે રાખીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તો અહીં તલવાર રાસની રમઝટ પણ જામે છે. તલવારને અલગ અલગ રીતે હવામાં ફેરવી પોતાની કૌશલ અને ક્ષત્રિયાણીની છાજે તેવા રાસથી સૌને આકર્ષિત કરે છે. શક્તિધામમાં યોજાતી નવરાત્રિમાં તમામ મહિલાઓ રાજપૂતી પોશાકમાં જોવા મળે છે. સમગ્ર નવરાત્રિમાં રાજપૂતોને માન મર્યાદા અને મોભાના દર્શન અચૂક થાય છે. જય માતાજી. મારું નામ છાલા વૈભવીબા રામદેવસિંહ છે. હું મૂળ મોટા ત્રાડિયાની રહેવાસી છું, પણ હું અત્યારે કોલેજના અભ્યાસ માટે છે અહીંયા હોસ્ટેલમાં આવી છું કન્યા છાત્રાલયમાં. અહીંયાથી મને કહું ને તો એક આ તલવાર રાસ કરવાનું આ શક્તિધામ એક સ્ટેજ આપ્યું છે, તો તે છે ચેતના બાદ ખાલી એક સ્ટેજ અમને અહીંયા મળી ગયું છે, જેથી હવે અમે ખૂબ આગળ વધી શકીએ. અને કહેવાય ને તો ક્ષત્રિયના લોહીમાં તલવાર છે. જો ક્ષત્રિય એક વખત ખાલી તલવાર પકડી લે ને તો પછી એને આપોઆપ ફેરવતા આવી જાય છે. ખરેખર કહું ને તો આ એક સેફ જગ્યા અમને મળી ગઈ છે. જો કદાચ અમારે તલવાર બીજે કદાચ અમારે તલવારસ કરવું તો થોડુંક થાય, પણ અહીંયા તલવારસ કરવા અમે બેફિકર કરી શકીએ છીએ. અને એ બધું ચેતના બાબાના લીધે તે અમને ખૂબ પ્રાઉડ ફીલ થાય છે કે ચેતના બાબાના લીધે અમને અહીંયા તલવારસ કરવા મળ્યું. પરંપરાગત પોશાક પરંપરાગતપણે રાજપૂત ક્ષત્રિય મહિલાઓ તેમના દરબારી પોશાકમાં ગરબા અને દાંડિયા રાસ પણ રમે છે. અહીં ફક્ત મહિલાઓ માટે જ નવરાત્રિ યોજાય છે, તો દીકરીઓમાં નાનપણથી સાહસિકતાના ગુણો વિકસિત થાય એ માટેનું જ્ઞાન પણ અપાય છે. તો નવરાત્રિમાં તલવાર રાસ શીખવીને શૌર્ય રસ પણ પીવડાવવામાં આવે છે. કે રાજપૂત સમાજનો જે ઇતિહાસ છે ને બહુ જ ઉજળો રહેલો છે, અને એ ઇતિહાસને અમે આગળ ધપાવીએ છીએ. કારણ કે આવનારી પેઢીમાં જો આપણે શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરશું અને જે અમારા જે પૂર્વજો છે એ જે વારસો રાખી ગયા છે એ આજની પેઢીમાં એ વારસોને ઉતારવા માટે અમે આ ગરબીનું આયોજન કરીએ છીએ. માત્ર ને માત્ર અર્વાચીન ગરબી, માત્ર માતાજીના ગીતો અને જે રાજપૂતી પરંપરા પ્રમાણે તલવાર રાસ છે એનું ખાસ આયોજન કરીએ છીએ કે આવનારી પેઢી યાદ રહે, એને પણ ખબર પડે કે આપણે આ સમયમાં પણ એ સંસ્કાર સાથે કેવી રીતે રહી શકે. કન્યા છાત્રાલય છેલ્લા 14 વર્ષથી ચાલુ છે, એમાં મારી એ નવરાત્રિ પણ છેલ્લા 14 વર્ષથી ચાલુ છે. દર વર્ષે કન્યા છાત્રાના દીકરી બાઓને ખૂબ જ સરસ રીતે પરફોર્મન્સ કરે છે અને તલવારબાજી ત્યાં પ્રેક્ટિસ 10 કે 15 દિવસની અંદર જ ખૂબ જ સરસ પ્રેક્ટિસ સાથે એ લોકો રમે છે અને પછી અહીંયા પરફોર્મન્સ કરે છે. છાત્રાલયના દીકરીઓ તો પરફોર્મન્સ કરે, સાથે જે દીકરીને વહુવારું અહીંયા જોવા આવે છે. કહું ને કે ભુજમાં 1400 થી 1500 ઘર દરબારોના છે. લગભગ બધા જ એરિયામાંથી અહીંયા ભુજની આ નવરાત્રિમાં અહીંયા બધા શક્તિધામ રમવા આવે છે દીકરીઓને બેન. શું તમે જાણો છો ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે. જ્યાં જ્યાં ચોખ્ખું પાણી ભેગું થાય, જેમ કે ફ્રીજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારા, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ કે અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર કે પીપા ભરેલા સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી ભેગું થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો. પીવાના પાણીના વાસણને સાફ સુથરા રાખીને ઢાંકીને રાખો. ટાંકીના ઢાંકણા હવા ચુસ્ત બનાવો.
ભંગારનો તાત્કાલિક નિકાલ કરો, લાંબી બાયના કપડાં પહેરો, મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં જારી.